નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સ્ટુડિયો ન્યૂઝ. હું છું આપની સાથે માનસરો. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મોડાસા ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. 10 બેંક જેવી કે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક, સાબરકાંઠા બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક જેવી અલગ અલગ બેંકના લોન મેળાના ભાગ લીધો હતો. 10 વધારે જેટલી બેંકો દ્વારા અરજદારોને લોન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે આપ સૌ જાણો છો, ગુજરાતમાં આશરે છેલ્લા 2 મહિનાથી વ્યાજખોરીની જે દૂષણ છે એ દૂષણ ડામવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલ છે. ગયા વખતે વ્યાજખોરી વિરુદ્ધના લોકદરબાર આપણા જિલ્લામાં અલગ અલગ જગ્યા થયા હતા, જેમાં આપણે લોકો માટે અપેક્ષા રાખી હતી કે જે લોકોની વ્યાજખોરીની ત્રાસથી છે એ લોકો આપણા પાસે આવે. આમાં આપણા તરફથી 12 જેટલી પોલીસ ફરિયાદ દાખલ કરેલ હતી અને બહુ સરસ એવું લોકો તરફથી પણ અભિગમ આપવામાં આવ્યો હતો, જેના લીધે જિલ્લાના જે રજિસ્ટર્ડ લોન વેન્ડર છે એની પણ ચકાસણી કરવામાં આવી. એ કઈ પર્સન્ટથી લોન આપે છે, કઈ પ્રક્રિયા લઈને લોન આપે છે, લોન લીધ્યા પછી આપ્યા પછી કોઈ દબાણ ના કરે તે બાબતે પણ તમામને અવગત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામની બીજી આની જે લોજિકલ સ્ટેપ્સ એ હતી કે જ્યારે માર્કેટમાંથી પ્રાઇવેટ લોન વેન્ડર છે એના ઉપર આપણે શિકંજા કરીએ છીએ, ત્યારે આપણે જે ઇન્સ્ટિટ્યુશનલ લોન લેવા માટે જે બેંક છે, જે ઇન્સ્ટિટ્યુશનલ લોન વેન્ડર છે, એની પાસેથી પબ્લિકને એક સરળતાપૂર્વક લોન મળવું જોઈએ. સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફિનાન્સના જે પણ આ લોકો તરફથી જે પ્રોગ્રામ છે, અલગ અલગ સ્કીમ છે, એ સ્કીમની લોકો સુધી જાણ થવું જોઈએ. એની જાણ પછી એની જે પ્રક્રિયા છે એની પણ માહિતી લોકોને થવી જોઈએ. અને એના ભાગરૂપે આજે આપણે મોડાસા શહેર વિસ્તારમાં જે જાહેર લોકદરબારનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં મોડાસા શહેરના 12 જે નેશનલાઇઝ બેંક છે, ઉદ્યોગ કેન્દ્ર છે, સહકારી બેંક છે અહીંયાના, અને પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એ ભેગા થઈને આપ જુઓ છો કે મોડાસાની ખાસી સંખ્યામાં પબ્લિક આ ઉપલબ્ધ છે, જેના થકી આજે આ લોકોને તમામે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલ છે. તમારી લોનની જરૂરિયાત શું છે, તમે કઈ સ્કીમના લાભ લઈ શકો, એના માટે કઈ કાગળોની જરૂરિયાત છે. અને બહુ સરસ આનંદની વાર્તા એ છે કે આજે જ આશરે 35 થી 40 લાખ રૂપિયાના લોન લોકોના મંજૂર થઈ ગયા છે. તો જે સ્પીડની અને ઇફેક્ટિવની જે બાબત છે એ પણ આપણે આજે જોઈએ છે અને અમારો એ આજે સાંજ સુધી પ્રોગ્રામ રહેવાના છે. તો જે વ્યક્તિ છે એની શું જરૂરિયાત છે, એના પાસે શું રિસોર્સિસ છે, એ લોનનું શું કરવા માંગે છે અને પ્રક્રિયા જે છે ગવર્મેન્ટના જે નીતિ નિયમ છે તે મુજબ આજે એક લોકદરબાર દરમિયાન આપણે વ્યાજખોરીના વિરુદ્ધમાં અને કાયદેસર લોન મળે, ઓછા ટકાવારીના લોન મળે, એ જોન લેવામાં આવેલ છે જે લોન, એ લોન પણ આપણા પ્રોડક્ટિવ કામમાં લાગી જાય એ માટે પણ જે તમામ ધંધાર્થી અહીંયાના છે, ખેડૂતો છે, એને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવેલ છે. અને જિલ્લા પોલીસ તરફથી ભવિષ્યમાં પણ એ આપણા બાયડ છે, ભિલોડા છે અને અન્ય મોટા સેન્ટર્સ ઉપર આ ટાઈપના ઉપક્રમ ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે આપણે તમામ જે અહીંયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, તમામના હેડ્સ અહીંયાના લોકલ હેડ્સ ઉપલબ્ધ છે, એના સ્ટાફ ઉપલબ્ધ છે, જાહેર જનતા છે, તમામને અમે આભાર માનીએ છીએ અને અપેક્ષા એ રાખીએ છીએ કે ગુજરાત પોલીસ અને અરવલ્લી જિલ્લા પોલીસ આપણા માટે હર કદમ હરદમ આપણા સાથે છે. કોઈ પણ વ્યાજખોરીના આમાં આવતા હોય છે તો પ્લીઝ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવું જોઈએ અને આપણે જે કાયદેસર પગલાં છે એ પગલાં પણ ભરવી જોઈએ. માત્ર આજે જ લોન મેળા દરમિયાન નહીં, પછી પણ તમારે જ્યારે પણ લોનની જરૂરત હોય જે કાયદેસર પ્રક્રિયા છે આપનાવા માટે, તમે જે લોકલ આજે બેંક હેડ છે, બેંકની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં ભાગરૂપી બનીને તમે ત્યાં જશો તો પણ એક અલગથી વધારે સારી ટ્રીટમેન્ટ સાથે આપ લોકોને કેવી રીતે લોન મળવી જોઈએ, કેવી કે એક અચ્છે ઇનિશિએટ કી વજહ સે જો હૈ આજ હમ સબ યહાં પે આપકો દિખાઈ દે રહે હૈ. સારે બેંક એક છત્ર કે નીચે હૈ, એક અમ્બ્રેલા કે નીચે ખડે હૈ. મોડાસા કે જો બડે બડે જો આપકે જો મેઇન જો તકરીબન 12 બેંક હૈ, નગરપાલિકા હૈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હૈ, સબ યહાં પે ઇકઠા હુએ હૈ. ઓર ઇનકા જો પર્પસ હૈ કે જીતને ભી હમારે ગરીબ તબકે કે જો લોગ હૈ ઓર જો હમારે ગવર્નમેન્ટ સ્પોન્સર સ્કીમ્સ હૈ, વાજપેયી બેંકેબલ યોજના હૈ, પીએમ સ્વનિધિ જો વેન્ડર્સ કે લીએ નિકાલી ગઈ, જો છોટા છોટા લોન દેતી હૈ 10 લાખ કા, 10 હજાર કા, 20 હજાર કા, ફિર ઉસકે બાદ 50 હજાર કા, ઓર છોટા જો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કી તરફ સે લોન મિલતા હૈ, ઉનકો એક સાથ ઇકઠ્ઠા કરકે, ઉનકો એક સાથ સૂચના દે કે ઉનકો હમ યે લોન દે સકે, લોન કા જો પ્રોસેસ હૈ ઉનકો સમજા સકે ઓર ઉનકો દે સકે. ઇસલીએ જો હૈ યે મોડાસા પોલીસ સ્ટેશન ઓર પોલીસ ડિપાર્ટમેન્ટ કી તરફ સે જો એક જો ઇનિશિએટ હુઆ યે બડા અચ્છા ઇનિશિએટ થા ઓર ઇસ પે જો હૈ બેંકોને બડા અચ્છા કામ કિયા હૈ. હમારી મોડાસા બેંક ઓફ બરોડા કી શાખા ને इसके अंदर 20 अकाउंट जो अभी सैंक्शन किए हैं, इसमें 3,17,000 का, और दूसरा जो इन्होंने सखी मंडल को, जो दो सखी मंडल को ये लोन दे रहे हैं 6-6 लाख के, जो 12 लाख
के सखी मंडल और 3,17,000 15 लाख का लोन तो बैंक ऑफ बड़ौदा ने दिया है। दूसरा यहाँ पे स्टेट बैंक ऑफ इंडिया बैठा है, उसने 9 लाख 9 हज़ार 9 सखी पीएम स्वनिधि में जो 10,000 के जो लोन होते हैं स्मॉल स्ट्रीट वेंडर्स वाले उन पर सेंक्शन किया है और वो उनको जो है लोन दे रहे हैं। तो ये जो शुरुआती दौर है अभी 2-3 घंटे के अंदर ऐसा मिला है, आगे आने वाले टाइम पे अगर इस तरीके से इस तरह का ऐसा सहयोग रहा और ये सब जो एक नया कॉन्सेप्ट जो पुलिस स्टेशन की डिपार्टमेंट की तरफ से आया है अगर ये आगे भी कंटिन्यू रहा तो इसमें जो हमारे जो गरीब तबके के लोग हैं जो ये लोन शार्क वेंडर जो प्राइवेट मनी लेंडर्स हैं उनके चंगुल से बच सकेंगे और जो क्राइम रेट जो डेवलप हो रहा है डिफॉल्ट होने पर जो उनका रिकवरी के लिए जो लोग जाते हैं उल्टे सीधे तरीके से बातें करते हैं और हड़कंपने अपनाते हैं तो उनसे ये बच सकेंगे। तो ये बहुत अच्छा जो है इसके अंदर इनिशिएट है ये पुलिस डिपार्टमेंट का और मैं हमारे एसपी साहब का बड़ा आभारी, उन्होंने पूरा सहयोग दिया और इसको बहुत ही अच्छी तरीके से उन्होंने प्लान करके एग्जीक्यूट किया। सर पवन बोलो सर साहब, तो हमें भी आज पैसा लेने धंधा कर इतने आ साहब लोन आप लेने हमें धंधा करिए। लोन लिया तो मैं कई जगह आया पुलिस टाउन हो सर। कितना लोन पास किया? 10,000। क्यों लगा सर लोन आप सारो आ लोन सारी से साहब हमें ब्याज पैसा लाइने धंधो करिए इतने आ लोन आप से लोन थी हमारा फायदो हारो थाई से। कितना नी लोन पास? 10,000। 10,000 नी लोन ली थी से सरकारी हारो लाभ आप से या हमारे माटे।